विश्व गुजराती समाज यूथ विंग द्वारा नवनियुक्त थयेला गुजरात भरना तमाम होद्देदारों ने अभ्यास वर्गनी मीटिंग में बोलावामां आव्या अने बैठकनुं आयोजन करवामां आव्युं। नड़ियाद खाते आवेला स्वामीनारायण मंदिर BAPS खाते विश्व गुजराती समाजनी प्रथम मीटिंगनुं आयोजन करवामां आव्युं हतुं। आ प्रसंगे गुजरात राज्यमांथी दरेक जिल्लामांथी कार्यकर्ताओ मोटी संख्यामां उपस्थित रह्या हता। विश्व गुजराती समाजना प्रमुख श्री के पटेल अने यूथ विंगना कन्विनर पूरसभाई पटेलना अध्यक्षस्थाने करवामां आवेला आयोजनमां कला उद्योग सहकार अने सामाजिक अने धार्मिक संस्थाना अग्रणीओ मोटी संख्यामां हाजर रह्या हता अने संस्था साथे जोड़ाया हता। विश्व गुजराती समाज समग्र गुजरात में दरेक जिल्लाओं में पोताना होद्देदारों ने निमणूकी करी विश्व क्षेत्रे गुजराती समाजनुं गौरव वधारशे અને ગુજરાત માટેને ગુજરાતીઓ માટે કામ કરશે તેવી શુભ આશા પ્રમુખ શ્રી કે પટેલે કરી હતી। સમસ્ત કાર્યક્રમ બાદ ડાકોર રણછોડ રાય મંદિર ખાતે ગુજરાતી સમાજ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। ખુલ્લા મંદિર કે બધા પોતાના સમાજ એ લોકો સુધી જો વિશ્વ ગુજરાતી સમાજ યુથને તમે પહોંચાડી ના શકતા હોય ને તો તમારું ઉદ્દેશ શું કામનું? મેં 5 લોકોને રિકમેન્ડ કરી ના શકતા હોય, 3 લોકોને રિકમેન્ડ ના કરી શકતા હોય તો ઉદ્દેશ શું કામનું? પ્રકાશભાઈ વર્મોલા તેના ઘણા લોકો નામ સાંભળ્યું છે, FIA ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન 37,000 JITCO અને ફેક્ટરીઓનું એસોસિએશન એના અધ્યક્ષ 2 કરોડ સાહેબ અને 12.5 કરોડ છે, 1.5 કરોડથી ઉપર છે, આપણે 8-9 કરોડની ઇકોનોમી છે। હું ઇકોનોમી એટલે કહું છું ગુજરાતી એટલે વેપારી, છોકરો જન્મ ને એમ કે બાપા હું ધંધો કરો નોકરી નહીં કરું, એવી આપણી વિચારધારા, એવું આપણું બ્લડ, એવો આપણો જુસ્સો, તો આપણે ભારતની વિશ્વની આઠ ને એકવાર બદલ સીધા રાખીને કેમ નહીં કપાય? પોતાના સમાજ માટે કામ નહીં કરો ને તો તમને તમારો સમાજ બી ક્યારે માફ નહીં કરે, તમારી માતૃસ્થાન બી તમને ક્યારે માફ નહીં કરે, પણ એ કરો બધા જ કરો, બધાનું આપણે ખુલ્લા મનથી કહે છે બધા જ પોતપોતાના સમાજમાં અગ્રણી રહો, કામ કરો, પણ એનાથી પહેલો આપણો ધર્મ છે આપણી માતૃ સંસ્થા, આપણી માતૃભૂમિનો જે ગુજરાતી છે, તો આપણે જોયું છે ખુલ્લા મનથી કહો કે શું પ્રોબ્લેમ થઈ રહ્યો તમને કરવામાં, કોઈ રાજકીય પીપળ તમને નડી રહ્યું છે, કોઈ સામાજિક પીપળ નડી રહ્યું હોય, કોઈ આર્થિક કોઈ નડી રહ્યું હોય, તો અહીંયા બેઠા છે વિશ્વ ગુજરાતી સમાજ, એનું પ્રતિનિધિત્વ કરો આપણે ભેગા થયા છે, ના કે નાના મોટા કાર્યક્રમો, એટલે જ આકાશ હાર્દિક સ્વાગત કરું છું। આપણા મહા ઉપાધ્યાય છે આ દ્વારકાપીઠ વિદ્યાસભા, એટલે જ્યાંથી બધા શાસ્ત્રો મીન્સ કે શીખવાનો અભ્યાસ કરવાનો વિષય છે, જેમાં આપણે બધા અભ્યાસ કરવાનો ઉભા રહ્યા છીએ, તો પંડિતો હોય બ્રાહ્મણ હોય ત્યાંથી શિક્ષા કરવા માટે સંસ્થા નથી આપણી સંસ્થા, મહેતાને વિનંતી કરીશ, સાથે અમીરાજભાઈ પટેલને વિનંતી, જે 07TB 072 અને આ ગાડી ખસેડવાની છે અને ગાડી નંબર 9119 I20 નો ઉપયોગ કરવાનો છે આ પ્લેટફોર્મ, અને સાથે જ આપણા વચ્ચે શ્રી શંકરસિંહ રાણા સાહેબ કે જે ગાંધીનગરની મધુર ડેરી એના ચેરમેન છે અને બોર્ડ ઓફ ડાયરેક્ટર, ઠાકોર સમાજનો, ઉંછીલુકા સમાજનો, દરબાર સમાજ, બધા જ ખરા, આપણે ગુજરાતી ખરા,
પહેલા એ મનમાં લાવો કે પહેલો ગુજરાતી છું પછી સમાજનો છું તો વિશ્વ ગુજરાતી સમાજ આગળ તો આપણી યુથ વિંગ આપણે હિંસા લઈ નીકળ્યા અનુલક્ષીને હતો એને કાર્યક્રમ અંતર્ગત શું ક્યારે કરવો આજે
જે હોદ્દેદારો નિમાય છે જિલ્લાઓના સુધીના લેવલ સુધીના, એ સૌ હોદ્દેદારોને અભ્યાસક્રમ એટલે કે એમની ફરજો શું છે, એમને કઈ રીતે કામ કરવું જોઈએ અને એ કામ એમનું ગુજરાતના વિકાસમાં કઈ રીતે દીપી ઉઠે એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આજના અભ્યાસક્રમો નક્કી કરવાનું કરેલા હતા. અને એ પણ એવી પવિત્ર ભૂમિમાં જો બાપનું મંદિર છે નડિયાદનું, એની જગ્યા ઉપર આજે આ ક્લાસો રાખ્યા છે. અને અમે એવું સમજીએ છીએ કે દરેક જ્ઞાનની સાથે આધ્યાત્મિકતાને જોડીએ, આ અભ્યાસક્રમ સાથે યુવાનોના વિકાસ માટે અને આધ્યાત્મિકતાના ધોરણે ડાકોરના દર્શન કરી ત્યાં ધજા પણ ચડાવીશું. અને આજના અભ્યાસક્રમની અંદર એટલી બધી ડિટેલમાં વાર્તાલાપ થયો છે કે ગુજરાતના વિકાસ માટે યુવાનોનો શું ભાગ હોવો જોઈએ, એમનો રોલ શું હોવો જોઈએ, યુવાનો કોઈ ખુશામતખોરી બહુ ન આવે અને પોતે પોતાનું લક્ષ્ય જે વ્યક્તિ કરતો વ્યક્તિની અંદર રહેલી શક્તિઓને દર્શન કરતા થાય અને એ રીતે ગુજરાતના વિકાસની અંદર કામે લાગીએ એવી શીખ આપેલી છે. અને એ રીતે આવનારા દિવસોની અંદર અમારું જે યુથ વિંગ છે વિશ્વ ગુજરાત સમાજનું, એ જરૂરથી ગુજરાતનું લાર્જેસ્ટ એસોસિએશન બનશે, લાર્જેસ્ટ યુથ વિંગ બનશે અને એ એવા કાર્યક્રમો આપશે ભવિષ્યમાં કે જેમાં ગુજરાતનો વિકાસ હોય અને ગુજરાતના માધ્યમથી ભારતનો વિકાસ થાય અને દેશ આપનો રાષ્ટ્રગુરુ બને એ તરફ પ્રયાસ. થેન્ક યુ સર. અને આકાશભાઈ, આમાં એન્ટ્રી લેવા માટે લાઈન લાગશે. આ પરિસ્થિતિ આપવાની છે. અને એટલા માટે હું તમને વિશ્વાસપૂર્વક કહું છું કે હું તમને અમેરિકાની અંદર એક દાખલો, ત્યાં હોટેલ ઉદ્યોગનું તમને ખબર છે કે ભારતીયો અને હોટેલ ઉદ્યોગ અને અમેરિકાની અંદર જબરજસ્ત તાકાત ઉભી થયેલી છે. અને એનું સંચાલન કેવી એક નાની શરૂઆતમાંથી થતું હોય છે. એક અમેરિકાની અંદર એક એરિઝોના ન્યૂઝ પેપર, એને ભારતીય ઉપર એક જબરજસ્ત ખરાબ આર્ટિકલ લખી નાખ્યો. એને એવું લખ્યું પેપરમાં, એના એનું જે ટાઇટલ હતું, એ ટાઇટલ એવું હતું કે ઓલ ઇન્ડિયન્સ આર બેરર ઓફ ચીપ હોટેલ્સ, મીન્સ કે ભારતીયો જે હોટેલો ચલાવે છે એમાં પ્રોસ્ટિટ્યુશન, ડ્રગ્સ ને આવું બધું ચાલે છે. આવો એને આર્ટિકલ લખ્યો. એ આર્ટિકલ મારા હાથમાં આવ્યો ક્યાંય, હું કેલિફોર્નિયા વાળો, પણ બીજા સ્ટેટનો આર્ટિકલ મને કોઈ મિત્ર લઈને આવ્યો મારી પાસે, મારું તો મગજ હટી ગયું. એટલે મેં એ ન્યૂઝ પેપરના વાળાને ફોન કર્યો કે ભાઈ હું પણ હોટેલ ઉદ્યોગમાં છું, તું આવીને મારી હોટલમાં આવે ને જરા ઇન્વેસ્ટિગેશન કર, આ તું જે વાતો કર છે, હું એક ભારતીય છું અને તું આ ભારતીય વિશે લખે છે, મને હું તને બરોબર કોર્ટના દરવાજા ખખડાવી નાખી તને સીધો કરી નાખીશ, તું શું સમજેશ. એટલે એને પણ એની તુમારીમાં કહ્યું કે જે થાય કરો. એટલે અમેરિકામાં મારી ઓફિસમાં હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 20-25 મિત્રોને ભેગા કર્યા અને એમાંથી સધન કેલિફોર્નિયા હોટેલ મોટલ એસોસિએશનની રચના થઈ.